રાજ્યમાં વ્યાજખોરી ડામવા પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેની વચ્ચે સુરતમાં વધુ એક વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસનો ભોગ બની છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સુરતમાં રત્ન કલાકાર કમલેશ રાદડિયાએ આપઘાત કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સુરતના કતારગામ વિસ્તારમાં હરિદર્શનમાં રહેતા રત્ન કલાકાર કમલેશ રાદડિયાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી, જ્યાં પોલીસને સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાંથી માહિતી મળી હતી કે પોતાના દીકરાને વિદેશ ભણવા જવા માટે પોતાના જ બે મિત્રોના સંબંધી પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. તેમજ સુસાઇડ નોટમાં કમલેશ રાદડિયાએ પૈસાને લઈને દબાણ કરવામાં આવતું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કોની છે હિરેન? હિરેને એક ચિમન સોની જે અહીંના સુરત ખાતેના છે એ તમને સોનું આપી દેશે અને હું તમને એ સોનાના પૈસા હું ચૂકવી આપીશ, આવી પણ હકીકત જણાવી અને સોનું પણ લેવડાવેલું ને એ સોના પૈકી કેટલુંક સોનું આ જે જૂનાગઢવાળા ભાઈ છે પરત લઈ ગયેલા અને પૈસા પણ ન ચૂકવેલા. આવા બધા કારણોના કારણે સંક્રમણમાં આવી અને આ કમલેશ મનુભાઈ રાદડિયાએ સુસાઇડ કરેલાની પ્રાઇમરી હકીકત પોલીસને મળી છે.